ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બંને પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે, તેમજ જનસભા સંબોધીને તેઓ એકબીજા પર આકરા પ્રહાર કરવાનું પણ નથી છોડતા. ગીર સોમનાથના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારના રોજ સભાને સંબોધી હતી. આ જનસભામાં અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે રાહુલ ગાંધીના સોમનાથ દર્શનને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. મંદિરે ગયા હતા, સોમનાથ મંદિરે. હવે કે રજીસ્ટર ખોટું સહી કરાવી દીધું, તમારી જોડે કોઈ ખોટું સહી કરાવી આજ સુધી કોબે કરાવી છે કોઈએ? અરે ભાઈ, શું કામ જુઠ્ઠું બોલો છો? મિત્રો, કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણી જાતિવાદના ઝેરના આધાર પર લડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસના આધાર પર. તેમજ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે અમેઠીનો કોંગ્રેસના શાસનમાં રોડમાં ખાડા અને ખાડામાં રોડ જેવી સ્થિતિ જોવા મળી છે. અમેઠીના લોકો ગુજરાતમાં રોજી રોટી મેળવી રહ્યા છે. યુપીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા, હવે 18 તારીખે ગુજરાતમાં થશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.